બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દેવ સાહેબ, ઈએમઓ ડોક્ટર હરિયાણવી સાહેબ તેમજ કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કોમલ પટવા તેમજ જાલમોર ડોક્ટર ભરત ચૌધરી અને તેમના માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકા હેલ્થ વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાલમોર દ્વારા લોકોમાં વાહકજન્ય રોગમાં જનજાગૃતિ આવે તે હેતુસર જાલમોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પાદરડી અને આકોલી ગામોમાં ટીમ વાઇઝ સર્વેમાં પોરનાશક કામગીરી, આરોગ્ય શિક્ષણ, તાવના કેસોનું નિદાન તેમજ આંગણવાડી ખાતે ડોક્ટર ભરત ચૌધરી દ્વારા ઓપીડી કરવામાં આવી અને લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગામ તળાવમાં ગપ્પી માછલી મૂકવામાં આવી અને ખાડા ખાબોચિયામાં એમએલઓ દ્વારા ખુલ્લા પાત્રોમાં ટેમીફોસ દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવી તેમજ કોઈપણ તાવ જણાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. આ સર્વેમાં ગામના ભાઈઓ અને બહેનોએ અને આશા વર્કર બહેનોએ સારી ફરજ બજાવી હતી. આજે જ્યારે ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાની અંદર લંપી વાયરસનો કહેર થયો ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના પાદડી અને આકોલી ગામમાં ઇન્ફેક્ટેડ વિસ્તારની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાલમોરના સ્ટાફ ડૉક્ટર ભરતભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી જે પણ ઇન્ફેક્ટેડ વિસ્તાર અને ગામ વિસ્તારની અંદર કોરોનાશક કામગીરી કરવામાં આવી જેથી કરી અને આ લંપી વાયરસનો વાહક મચ્છર હોવાથી મચ્છરને ડામી દેવા તેમજ પોરાનાશક અને એન્ટીલાર્વર કામગીરી જેના સ્ત્રોતો કાયમી બ્રિડિંગ સોર્સ અને બિનકાયમી બ્રિડિંગ સોર્સ જેવા કે ખાડા ખાબોચિયામાં ઓઇલ દ્વારા કામગીરી કરવામાં આવી તેમજ ઘર વપરાશના ટાંકી, ગઢા, માટલા, આજુબાજુ જે ખુલ્લા પાત્રો છે તેના અંદર એબેટ નાખી અને પોરાનાશક કામગીરી કરવામાં આવી અને લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું કે આવા જો કોઈ લંબી વાયરસના કેસ આવે તો તાત્કાલિક પશુ નિરીક્ષક અથવા અમારા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી અને આ રોગચાળાને આપણે સાથે મળી અને સૌ અટકાવીએ. જીડીસી ન્યૂઝ સાથે અરુણસિંહ વાઘેલા, બનાસકાંઠા.